ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ બરોબર અગાઉ આપણે ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ પૂરું કર્યું. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ માં આપણે થિયરી પાર્ટ જોયો અને થોડા દાખલા જોયા બરોબર. હવે આપણે દાખલા પર આગળનો જે દાખલો જોયો બરોબર દાખલા નંબર 2 એમાં કુલ 3 દાખલા છે બરોબર. સૌથી નાની સંખ્યા શોધવાની કે જેના વડે ભાગાકાર કરતા આપણે પૂર્ણ ઘન સંખ્યા મળે બરોબર. તેવા પર બે દાખલા ગણ્યા પર ત્રીજો દાખલો જે છે એ તમારે જાતે એ જે બે દાખલા આપણે કર્યા છે એવી જ રીતે બરોબર જાતે પ્રેક્ટિસ કરવાની છે બરોબર. આપણે ઘન અને ઘનમૂળના નિયમ થોડા જોયા બરોબર. એકી સંખ્યા શું હોય તો એનો ઘન કરતા એકી સંખ્યા શું મળશે બરોબર એ બધી આપણે ચર્ચા કરી. હવે આજે આપણે પ્રશ્ન નંબર 3 એમાં આપણે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધવાનું છે. શું શોધવાનું છે ઘનમૂળ બરોબર. હમણાં કીધું એમ પ્રશ્ન નંબર 2 છે એમાં ત્રીજો પ્રશ્ન એ તમારે જાતે કરવાનો છે. હવે આમાં આપણે અવયવ અવિભાજ્ય અવયવ પાડવાના છે બરોબર. આવી રીતે આપણે વર્ગ અને વર્ગમૂળમાં પણ વર્ગમૂળ શોધવા માટે આ જ રીતનો ઉપયોગ કર્યો હતો. હવે ઘનમૂળમાં પણ આ જ રીતનો ઉપયોગ કરવાનો છે બરોબર. તો 64 છે તો 64 ને આપણે આવી રીતે લખવાનું બરોબર. પછી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે 2 3 5 7 11 13 17 બરોબર. એ પ્રમાણે આપણે એનો ભાગ પાડવાના એટલે કે ભાગાકાર કરવાનો બરોબર. તો અહીંયા પહેલા બે ની સંખ્યા છે તો 2 સાથે ભાગાકાર કરશું તો 2 સાથે ભાગાકાર કરતા શું જવાબ આવે 32 આવે. 32 આવે એક હજી 32 બે ની સંખ્યા છે તો 2 સાથે 16 2 32 હજી 2 સાથે તો 8 2 16 2 સાથે ભાગાકાર કરીએ તો 4 2 8 2 2 4 અને છેલ્લે આવશે 2 1 આવે બરોબર. છેલ્લે અહીંયા વર્ગમૂળમાં જે 1 આવતું હતું એમ અહીંયા પણ છેલ્લે 1 આવી જવું જોઈએ બરોબર. પછી એમાં જે કરતા તો એમાં જ અહીંયા શું આપણે છે 64 તો 64 બરાબર જે અવયવ હોય એ લખી નાખવાનું 1 કેટલે વખત છે 6 વખત 3 અને 3 6 4 5 અને 6. હવે વર્ગમૂળમાં આપણે 2 લીલી જોડ બનાવવાના બરોબર. કેટલા પહેલાની 2 લીલી. હવે ઘનમૂળમાં આપણે 3 3 ની જોડ બનાવવાની છે બરોબર. ઘન એટલે શું થાય કે કોઈ પણ સંખ્યાને 3 વખત ગુણાકાર કરતા આપણને ઘન મળશે બરોબર. 2 નો ઘન જોતો હોય તો આપણે 2 નો ગુણાકાર 3 વખત કરવાનો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ત્યારે આપણને 2 નો ઘન મળે બરોબર. તો અહીંયા જે સંખ્યા આપણને અવયવમાં મળે છે એને આપણે 3 3 ના જૂથમાં લખવાની બરોબર. તો આના બરાબર શું લખાય 2 નો ઘન અને આના બરાબર શું લખાય 2 નો ઘન બરોબર. 2 કેટલી વખત છે 3 3 વખત. હવે આપણે ઘનમૂળ જોઈએ છે તો ઘનમૂળને કેમ દર્શાવાય આવી રીતે બરોબર. આપણે એની નિશાની પણ જોઈ લઈ. હવે અહીંયા ઘનમૂળ જો અહીંયાથી ઘન દૂર થઈ જાય તો 2 ગુણ્યા 2 જ વધે ખાલી બરોબર. વર્ગમાં પણ આવે છે તો ત્યાં વર્ગ દૂર થઈ જતા હતા અહીંયા ઘન દૂર થઈ જશે 2 ગુણ્યા 2 એટલે શું થાય 4. તો 64 નું ઘનમૂળ શું થાય 4 થાય. એનો મતલબ એમ થાય કે 4 નો ઘન 64 થાય. જોકે જોકે 16 16 ચોક 64 બરોબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4. હવે પ્રશ્ન નંબર 2 એમાં પ્રશ્ન નંબર 2 માં શું છે 512 તો 512 ને પણ આપણે એવી જ રીતે લખશું 512 બે કી સંખ્યા છે પેલા 2 સાથે 2 2 4 5 2 10 અને 6 2 12 એટલે 256 પછી 2 સાથે ભાગાકાર કરશું તો 2 1 2 2 2 4 અને 8 2 16 128 આવશે. 128 ભાગાકાર 2 વડે એટલે આવશે 64. હવે અહીંયા 64 થાય તો 64 નું આપણે જે કર્યું છે તો એ જ પ્રમાણે અહીંયા આપણે કરવાનું છે. 64 નું 2 સાથે ભાગાકાર કરીએ તો 32 2 સાથે કરીએ એટલે 16 હજી 2 સાથે ભાગાકાર કરીએ એટલે 8 પછી આવશે 4 2 અને છેલ્લે 1 બરોબર. 64 નું આપણે અહીંયા જે કર્યું છે એ જ પ્રમાણે અહીંયા આવે. હવે આ બધાનો સરવાળો છે અવયવ સ્વરૂપે લખવાનો છે 512 બરાબર 2 ગુણ્યા 2
गुणिया बी कितने वक्त चाहिए त्राण त्राण छह नौ वक्त त्राण त्राण छह अंजी त्राण वक्त क्या ऊपर से अच्छा सॉरी नौ बराबर तो अबे आने पर बेनोगर बेनोगर अबे अया जब केरो एक दोसर तो गमुल सोए तू ये मैं पांच सौ बार घर मुड़ बार पांच सौ बार बराबर अया ते घर दूर से जाए तो बे दुनिया बे दुनिया बे बराबर अबे अनु गुणाकार करो वो बे दो चार चार दो आठ तो पांच सौ बार नु घर मुड़ सो तासे आठ थाई बराबर એટલે કે 8 નો ઘન 512 છે બરોબર તો આ રીતે અવિભાજ્ય અવયવની રીત બરોબર અવિભાજ્ય અવયવ લખ પાડવાના એના માટે અવિભાજ્ય અવયવ આપણવા જોઈએ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે 2 3 5 7 11 13 17 19 23 બરોબર તો એ પ્રમાણે ભાગાકાર કરતું જવાનું છે ત્યાર પછી જે અવયવ આવ્યા એને ગુણાકાર સ્વરૂપે લખવાનું પછી ઘાત સ્વરૂપે લખવાનું પછી આપણે ઘનમૂળ શોધ્યું છે તો એ ઘન દૂર થઈ જાય ખાલી સંખ્યા રહે અને એનો આપણે ગુણાકાર કરવાનો છે બરોબર બે દાખલા જોયા હવે આગળના બે દાખલા જોઈએ હવે ત્રીજો અને ચોથો પ્રશ્ન બરોબર એ શું આપ્યું છે 10648 10648 તેને આપણે અવિભાજ્ય અવયવ 10648 બે કી સંખ્યા છે તો પેલા બે સાથે ભાગ ચાલશે બરોબર બે સાથે ભાગ ચલાવીએ તો 5 2 10 3 2 6 2 2 4 અને 4 2 8 કેટલા આવશે 5324 હવે હજી બે સાથે ભાગ ચલાવીએ તો 2 2 4 6 2 12 6 2 12 અને 2 2 4 કેટલા આવશે 2662 2662 અજી બે સાથે ભાગાકાર થશે બે કી સંખ્યા છે એટલા માટે તો આનો ભાગાકાર બે સાથે કરીએ તો 2 1 2 3 2 6 3 2 6 અને 2 1 2 કેટલો આવ્યો 1331 બરોબર તો હવે 1331 છે ઈ એકી સંખ્યા છે તો બે સાથે ચાલશે નહીં હવે કઈ સંખ્યા સાથે ભાગ ચાલશે એ આપણે જોવું હોય તો વિભાજ્યતાની ચાવીઓ આપણે આગળના ગણમાં ધોરણ 6 માં પણ આવી ગયું છે બરોબર વિભાજ્યતાની ચાવી જો આપણે યાદ હશે બરોબર તો અહીંયાથી અથવા તો કોઈ પણ દાખલામાં આપણે કોની સાથે ભાગાકાર કરશું અવિભાજ્ય અવયવ બરોબર તો એ આપણે સરળતાથી આવી જાય હવે અહીંયા આપણે આપેલું છે 1331 તો આનો ભાગાકાર આપણે 3 સાથે કરીએ તો શેષ વધશે પાંચ સાથે તો ચાલશે નહીં કારણ કે એકમમાં શું છે એક સાત સાથે પણ ના ચાલે હવે 11 સાથે 11 સાથે જો આપણે ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે થાય તો અહીંયા આપેલું છે 1331 બરોબર ધ્યાન રાખજો આપ ડાયરેક્ટ 11 સાથે આપણે કેવી રીતે ખબર પડે આ બે અંક એટલે કે જમણી બાજુથી એકી સ્થાનના અંકો 1 અને 3 અને આ બે અંક જમણી બાજુથી બે કી સ્થાનના અંકો નો સરવાળો શું થાય છે 3 ને 1 4 અને અહીંયા શું આવે 3 ને 1 4 હવે આ બે અને 4 ઈ બે નું શું કરવાનું તફાવત લેવાનો હોય એટલે કે બાદબાકી કરવાની 4 માંથી 4 જાય તો 0 જો કોઈ સંખ્યાને આવી રીતે તફાવત જમણી બાજુથી એક કી સ્થાન અને જમણી બાજુથી બે કી સ્થાનના સરવાળાનો તફાવત જો 0 આવે અથવા તો 11 ના અવયવ બી આવે તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય તો એ 1331 થી એનો તફાવત શું આવ્યો 0 આવ્યો તો 1331 ને આપણે 11 વડે ભાગી શકીએ છીએ બરોબર બે માં તો આપણને ખબર જ છે શું થાય બે માટે એકમમાં 2 4 6 8 કે 0 હોય તો એને 2 વડે ભાગી શકાય પછી 3 માટે શું થાય કે જે અંક આપણને આપેલો છે ઈ બધાયને સોરી જે સંખ્યા આપી આપેલી છે એ સંખ્યાના અંકોનો સરવાળો કરતા અંકોનો સરવાળો કરતા જે જવાબ મળશે એને આપણે જો 3 વડે ભાગી શકીએ તો એ આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ
बराबर। उदाहरण तरीके आपने 123 लई आ अत्यारे જોતા નથી શું કામ જો આ આવડી જશે તો આમાં આપણે ભાગાકાર કરતા આવડી જશે બરોબર તો અહીં આપણે 123 લીધા છે હવે આને આપણે 3 વડે ભાગી શકીએ છીએ કે નથી ભાગી શકતા કેવી રીતે ખબર પડશે તો આ જે 3 ને અંક આપેલા છે એનો સરવાળો કરવાનો 3 ને 5 5 ને 1 6 સરવાળો કરવો આવે છે 6 આવે છે તો હવે આ જે સરવાળો એવો 6 એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ કે નહીં તો 6 છે એને આપણે 3 વડે ભાગી શકીએ તેથી 123 ને પણ આપણે 3 વડે ભાગી શકીએ બરોબર આ વિભાજ્યતાની ચાવી છે 2 માટે કીધું 3 માટે કીધું 5 માટે 0 અને 5 એકમનો અંક 0 અથવા તો 5 હોય તો એને આપણે 5 વડે ભાગી શકીએ છીએ ત્યાર પછી 7 7 ની વિભાજ્યતાની ચાવી નથી અને 11 11 માટે અહીંયા કીધું એમ કે તફાવત જમણી બાજુથી એકી સ્થાન અને જમણી બાજુથી બેકી સ્થાનમાં સરવાળાનો તફાવત સરવાળો કેવો 4 3 ને 4 3 ને 4 એનો તફાવત એટલે કે બાદબાકીનો 0 આવે તો 11 વડે ભાગી શકાય બરોબર તો આટલી વસ્તુ યાદ હશે એટલે 11 સુધી 2 3 5 અને 11 એ સંખ્યા વડે આપણે આસાનીથી સિમ્પલ રીતે આપણે એને ભાગાકાર કરી શકશું કે આ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે ભાગી શકશું એ આપણને ખ્યાલ આવી જશે બરોબર તો 2 3 5 અને 11 ની વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની છે જે તમને અહીંયા અવિભાજ્ય અવયવમાં વર્ગ અને વર્ગમૂળમાં પણ સરળતા રહેશે અને ઘન અને ઘનમૂળમાં પણ સરળતા રહેશે બરોબર તો અહીંયા આપણે 11 વડે ભાગાકાર કરવાનો છે તો 11 એટલા 11 1 વચ્ચે 11 એટલે 11 હજી 1 વચ્ચે સોરી 2 વચ્ચે 11 2 22 હજી 1 વચ્ચે 11 એટલે 11 121 બરોબર હવે આપણને ખબર છે આને 11 વડે ભાગી શકાય શું કામ 121 છે 11 નો વર્ગ છે એટલા માટે 11 ગુણ્યા 11 કીધું અને આ 11 ને 11 વડે ભાગાકાર કરતા 1 વચ્ચે બરોબર એક આવી ગયો હવે આને આપણે લખી નાખીએ 10648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 11 ગુણ્યા 11 ગુણ્યા 11 બરોબર હવે આને 3 3 ની જોડમાં લખવાનું છે 2 નો ઘન ગુણાકાર 11 નો ઘન આને ઘનમાં લખી નાખીએ 10648 બરાબર આનું ઘનમૂળ ઘન છે દૂર થઈ જાય તો 2 ગુણ્યા 11 જવાબ કેટલો આવશે 11 22 તો 10648 નું ઘનમૂળ શું થશે 22 ત્યાર પછી છે 15625 15625 હવે અહીંયા આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કરીએ તો જો અહીંયા એકની સંખ્યા છે એટલે બે સાથે તો ભાગ ચાલશે નહીં બરોબર 2 4 6 કે 8 કે 0 હોય તો જ બે સાથે ભાગ ચાલે અહીંયા શું છે 5 છે શું એકમનો અંક 5 છે બરોબર હવે એકમનો અંક 5 હોય ત્યારે 5 સાથે જ ભાગ ચાલે એવું જરૂરી નથી 3 સાથે પણ ચાલી શકે તો હમણાં આપણે કીધું એમ કે અહીંયા જે સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો કરવાનો મેં આપણે 123 નું ઉદાહરણ લીધું એવી રીતે બરોબર તો આનો સરવાળો કરીએ અને એ સરવાળાને 3 વડે ભાગી શકીએ તો આ 15625 ને આપણે ભાગી શકશું તો ટ્રાય કરીએ 5 ને 2 7 7 ને 6 13 13 ને 14 14 ને 5 19 થાય તો 19 ને આપણે 3 વડે ભાગી શકતા નથી એટલા માટે અહીંયા આપણે 3 વડે ભાગ ચાલશે નહીં હવે સીધો 5 સાથે તો 5 સાથે તો ભાગ ચાલશે શું કામ એકમનો અંક 5 છે એટલા માટે હવે 5 તેરી 15 5 એકા 5 કેટલા વચ્ચે 1 વચ્ચે 5 2 10 અને 5 તેરી 15 સોરી 5525 3125 હજી ફરી પાછું અહીંયા 5 સાથે ભાગ થશે બરોબર આ એકમ નો અંક એમાં 5 આવી ગયો એટલા માટે તો 5 5 સાથે ભાગ કરીએ તો શું જવાબ આવશે 6
6 5 30 एक बजे 5 2 10 दो बजे 5 5 25 625 अजय 5 गुणाकार करी भागाकार करी तो 5 5 बराबर अने 5 2 10 5 5 25 125 50 625 થાય અજી 5 સાથે કરીએ 25 5 125 5 5 25 અને 5 1 5 બરોબર હવે આને લખી નાખીએ 15625 બરાબર 5 કેટલી બરાબર છે 6 1 2 3 4 5 અને 6 3 3 ની જોડમાં લખવાનું છે 5મો વર્ગ સોરી 5મો ઘન ગુણાકાર 5મો ઘન હવે ઘનમૂળ શોધી નાખીએ ઘનમૂળમાં 15625 બરાબર અહીંથી ઘનમૂળ થઈ જાય 5 ગુણ્યા 5 જવાબ શું આવે 5 ગુણ્યા 5 તો 25 તેથી 15625 ઘનમૂળ શું થશે 25 બરાબર તો ખાસ ધ્યાન રાખવાનું ભાગાકાર કરવાનો બરોબર રફમાં ભાગાકાર કરવાનો અને અહીંયા જે કીધું એમ જો સરળ રીતે કરવું હોય તો વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની ખાસ શાંત માટે નથી બરોબર તો એના માટે એકમ નો યાદ રાખી શકાય બરોબર અને 2 3 5 11 કેટલાની વિભાજ્યતાની ચાવી યાદ હશે તો આપણને અવિભાજ્ય અવયવ એના વડે જો ભાગાકાર થતો હશે તો સરળતાથી આવડી જાય બરોબર હવે અહીં આપણે પ્રશ્ન નંબર 3 પૂરો કરીએ છીએ નેક્સ્ટ આપણે નવો પ્રશ્ન જોશું તો પ્રશ્ન નંબર 3 ના 4 દાખલા છે એ તમારે લીથામાં લખવાના છે એક વખત અને રફ બુકમાં બે વખત લખવાના રહેશે બરોબર